કેમ છો બધા? ટિફિનમાં તો ખ્યાલ છે તમને કે ભીંડા બનાવ્યા, ભીંડા અને રોટલી બનાવીને ટિફિન રાખી દીધું છે. હર્ષિલ પણ ઉઠીને આવી ગયો છે. અને હા, મારું નામ રિંકુ છે અને હું નડિયાદથી છું. અને પ્રિતેશને અત્યારે ચા અને ખીચડી ખાવાની છે અત્યારે, તો આપી દઉં છું વઘારેલી ખીચડી. વઘારીને જ રાખી છે સવારે મમ્મીએ, એ આપી દઉં. અને હર્ષિલને આજે એ કહે છે કે મારે આજે ખીચડી નહીં ખાવી, એને કેલોસ ખાવું છે ચોક્કસ, તો એને એ આપી દઉં. એટલે અત્યારે રોટલી બનાવવાની છે ને એક્સ્ટ્રામાં. અને પડદો પાડી દીધો છે, કેમ કે જો તાપ છે, અહીંયા સુધી આવે છે, એક અહીંયા સુધી આવે છે, એટલે સવારમાં પડદો પાડવો જ પડે. અને હર્ષિલ બહાર ધોવે છે મોં, હું બી બહાર જ બેઠી હતી કેમ કે ગરમી બહુ જ છે, જા વધારે ગરમ થઈ જશે પાછી. અને બીજું કે જે બી મારી ભૂલ થતી હોય વિડીયોમાં તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ભાવનાબેનને થેન્ક યુ કે રોજ મને કંઈક ને કંઈક કહેતા રહે છે, કે આવું કશું બી હોય તો એ મને કોમેન્ટ કરે છે, એટલે મને ખ્યાલ આવે એમ. અને કાલે અમે લોકો ગયા હતા ડીમાર્ટ, તો ત્યાં પણ પેલા આંટી મળ્યા હતા, સરોજ આંટી, એમણે પણ કીધું અવાજનું, એટલે આજથી થોડો અવાજ વધારે કરીશ, કેમ કે મને એવું ખ્યાલ ના આવે કે કેટલું આપણે નોર્મલી બોલતા હોય એ જ રીતે બોલતી હતી, હવે થોડું ઊંચા અવાજથી વાત કરીશ એટલે બરાબર તમને સંભળાય, તો એ માટે થેન્ક યુ. હવે આપી દો પ્રિતેશને ચા, અને હર્ષિલને પણ દૂધ ગરમ કરવા માટે મૂકી દો. ઘરમાં ગરમી બહુ જ છે, અત્યારથી જ આટલી લાગે છે, આખો દિવસ કેવી લાગે. તો ચલો પહેલા એને શું કેસ, હે મમ્મી કે છે કોફા કરું છે, તો મેં કીધું કોફો તો ખા. અમે શું કરાશ, અત્યારે ફ્રી ટાઈમ હતો, અત્યારે નાસ્તો ને એવું તો કશું બનાવવાનું છે નહીં, તો મેં વિચાર્યું કે હર્ષિલના કપડાં બધા મળતા નતા પહેરવાના ટાઈમે છે ને, બધા જોડી એના બધા મળતા નતા, તો બધી જોડી કરી અને એના બધા કપડાં ગોઠવી દીધા છે, કેમ કે એના જ્યાં જબ્બો લેમ્બો મંગાવ્યો હતો એને હજુ મતલબ કે નાનો કરવાનો છે, ફિટિંગમાં આપવા ફિટિંગ કરવાનો છે. અને બીજા જે એના માપના છે ને એ બધા ઉપર પડ્યા છે, એટલે અત્યારે હું એ જ સૂતી હતી, તો મેં વિચાર્યું કે ચાલ જોડે જોડે હું એનું ખાવાનું બી ગોઠવી દઉં, એટલે એના આ રોજના કપડાં પહેરવાના આગળ રાખી દીધા છે. અને આ સાઈડે જે છે એ બધા એના સ્કૂલના રાખી દઉં,
કેમ કે નાસ્તો ને એવું કશું બનાવવાનું છે નહીં, તો આ કામ પતાવી દીધું. હજુ તો બહુ એક્સ્ટ્રા કામ છે બધું. મારો સામાન બધો શોધવાનો છે, મારી બધી વસ્તુઓ શોધવાની છે, જોઈએ આપણે. ચાલ તો શું કરે, અહીંયા ચાર્જિંગ બગડી ગયું. જે મારું મેઇન ચાર્જર હતું ને ઓપ્પોનું, એનું વાયર આ છે ને કેવું છે, આખું આમ ભરે છે, તો આખું આમ થઈ ગયું તો અહીંયાથી ક્રેક પડી ગઈ. તો હવે મારે ઓરિજિનલ જોઈએ છે, મંગાવવું પડશે મારે, કેમ કે અહીંયાથી લઈશ ને ચાલુમાંથી તો એટલું બધું ચાલશે નહીં. પ્રિતેશ નીકળી ગયા જોબ પર જવા માટે. આજે જવાનું છે, જો કાલે સન્ડે હતો પછી આજે જવાનું છે, અને કાલે બોટિંગની રજા છે એટલે એક દિવસ જવાનું થયું, એક દિવસ રજા આવી. અત્યારે ઉપરથી હર્ષિલના બધા જબ્બા મળી ગયા. ગરમી બહુ થાય છે, શું કરીએ કહો. ગરમી તો એવું જ થાય બાપા. હર્ષિલ તમે જ કેટલું અત્યારે હવાર હવાર માં જ કેટલું એ થઈ ગયું. હર્ષિલ વાંચવા માટે બેસી ગયો, ગ્લુકોઝ ના પાણી અને લીંબુ. હર્ષિલ રીડ કરવા માટે બેસ્યો હતો અને હવે પતી ગયો એમ. લાઈ દેશે પાણી પણ વધારે પીવાનું જેમ બને એમ. ખીચડી રેડી થઈ ગઈ છે, મમ્મી ખીચડી બનાવી દીધી. અને બનાવવાનું શું છે મમ્મી? ચણા બાફ્યા છે, અહીંયા આગળ બટાકા બાફ્યા છે. કહો તો શું બનાવવાનું હશે? પાણીપુરી. ડુંગળી બટાકા નું શાક બનાવવાનું હશે. ખીચડી ચમચો પડી ગયો. પાણીપુરી નો પ્રોગ્રામ છે એટલે હજુ બાકી છે પણ બધું કામ. હજુ અરે તો મારે ખૂટવાનું છે ભાજી. ભાજી એક સેકન્ડ આવી ગઈ, પાણી પીતી હતી. ભાજી હું બહાર લઈને બેસી હતી, ભાજી ફૂટવાની. હારું ભારો, બે મિનિટ ઉભારો. અહીંયા આગળ મમ્મીએ કેરી છીણી નાખી છે, હજુ શાક થાય છે. કેટલી વાર મમ્મી, કેટલી વાર હજુ?
હજુ મમ્મી કેટલી વાર લે આવો ગોર છીણી નાખી દો અને કાકડી ડુંગળી છીણી નાખો બસ ચલો આવી જાવ જમવા માટે પાણી પી ખાનું ચલાવી જાય બેટા ગ્લાસ માંથી દો ને તને પાણી ગ્લાસ લેતો મમ્મી હજુ અહીંયા ગળી ડુંગળી એ કરે છે ત્યાં સુધી અમે લોકો બેસીએ લે પકડતો કાનું કાનું બસે નાખી દો અંદર આવી જાઉં બધા જમવા માટે ખીચડી છે અને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે હવે મમ્મી અંદર છુંદો બધાઈ ના આવે એટલે જમીએ છીએ ત્યાં સુધી તમે લોકો બધા આવી જાઓ બીસ લે આની અંદર લે મમ્મી માટે આજે મંગાવેલું ડોકિયું તો આવી ગયું છે ના મંગળસૂત્ર ના કહેવાય મમ્મી આના ડોકિયું જ કહેવાય એટલે તો આવી ગયું છે એટલે મમ્મી જોવે છે કે કેવું આવ્યું છે કેમ કે મેં બી નહોતું જોયું તો મેં કીધું ચાલ વિડીયોમાં બી બતાવી દઉં અને જોઈ બી લઉં એમ કેમ કે આવીને પછી મને ટાઈમ જ નહોતો મળ્યો આજે પાણીપુરીનું બધું કરવાનું હતું ને તો પણ સારું આવ્યું ને મમ્મી લગાવી જુઓ તો ગળામ કેવું લાગે છે હા સરસ લાગે છે બરાબર લાગે છે આ સાડી ઉપર પહેરવા માટે એટલે ત્રણે આમ કલર આવી જાય ને ગોલ્ડન ના ચાર કલર થઈ ગયા ને એટલે જેની પર બી પહેરશે ને એની પર ચાલશે એટલે આવું મંગાવેલું હા તો વાંધો નહીં મૂકી દો ઓનલાઈન જ મંગાવ્યું છે લાલ લીલો સફેદ છે ને ગોલ્ડન છે આ તો ખાલી સાડી ઉપર પહેરવા માટે ક્યારેક ચાલી જાય તો અત્યારે ઉપર સુવા માટે આવી ગઈ છું અને હર્ષિલ નીચે છે હજુ ઉપર નહીં આવ્યો તો મેં કીધું ચાલ એન્ડિંગ લઈ લઉં પછી કેવું થાય છે કે હું સૂઈ જાઉં છું ને એટલે રહી જાય છે અમુક વખતે આવે છે તો હું ઊંઘમાં હોઉં છું એવું હોય છે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું